ચૂંટણી ચાર બેઠકો માટે ભાજપ સેન્સ પ્રક્રિયા કરશે. ડોક્ટર કિરીટ સોલંકી, ભરત બારોટ, વંદનાબેન મકવાણા નિરીક્ષક. રાજકોટની ચાર બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા. સાંસદ ડોક્ટર કિરીટ સોલંકીનું નિવેદન સામે આવ્યું. આ વખતે ભાજપનો વિજય અભૂતપૂર્વ હશે તેવું તેમણે જણાવ્યું હતું. ટિકિટ ફાઇનલનું હાઈકમાન્ડ નક્કી કરશે. ખૂબ જ વિનમ્રતાથી પરંતુ પૂર્ણ વિશ્વાસ સાથે કહેવા માંગુ છું કે આ વખતે ગુજરાત વિધાનસભામાં જે ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે, ન ભૂતો ન ભવિષ્યથી વિજય થવાનો છે. અને રાજકોટ મહાનગરના ચારે ચાર સીટો પર કેસરીઓ લહેરાવવાનો છે. રાજકોટમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા. પશ્ચિમ બેઠક પર વિજય રૂપાણીનું નામ દાવેદારોના લિસ્ટમાં નહીં. વિજય રૂપાણી પશ્ચિમ બેઠક પર ભાજપના વર્તમાન એમએલએ છે. વિજય રૂપાણીનું નામ સમર્થકો દ્વારા નિરીક્ષકો સમક્ષ મુકાય તેવી શક્યતા. રાજકોટમાં ભાજપની સેન્સ પ્રક્રિયા રાણીંગાવાડીમાં શરૂ થઈ છે અને અત્યારે રાજકોટ ગ્રામ્ય વિસ્તાર જેને કહેવાય કે રાજકોટ 71ની અત્યારે સેન્સ લેવાઈ રહી છે. ત્યારે આપણી સાથે પૂર્વ ધારાસભ્ય રાજકોટ ગ્રામ્યના ભાનુબેન બાબરી આવ્યા છે. સેન્સમાં આવ્યા છો, દાવેદારી કરવા આવ્યા છો, શું કહેશો? આજ સવારથી જ નિરીક્ષકો વિધાનસભા 71ના કાર્યકર્તાઓને સાંભળી રહ્યા છે. ત્રણ મંડળ લોધિકા, કોટડા સાંગાણી અને રાજકોટ તાલુકો અને સિટીના 11, 12 અને 18 નંબરનો હોડ આ 6-6 મંડળને અહીંયા અત્યારે બોલાવવામાં આવ્યા છે. દરેક કાર્યકર્તાઓ પોતપોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. જે ઉમેદવાર માટે કાર્યકર્તાઓના મનમાં જે લાગણી છે એ લોકો એ લાગણી વ્યક્ત કરી છે અને મારા માટે પાર્ટી જે આદેશ આપશે એ શિરોમાન્ય. આપ એ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય, ભાજપના જ રહી ચૂક્યા છો, ફરી આપની એન્ટ્રી લોકોમાં એક તરફી તરફ પણ થાય છે. આપ કોર્પોરેટર પણ બન્યા છો અને હવે ધારાસભ્ય તરીકે દાવેદારી માટે આવ્યા, શું કહેશો? મેં આ વિધાનસભામાં 2 વખત ધારાસભ્ય તરીકે કામ કર્યું છે. ગત 5 વર્ષમાં હું ધારાસભ્ય નહોતી, પરંતુ ધારાસભ્ય તરીકે લોકોની વચ્ચે રહેવાનો એક પ્રયત્ન કાયમને માટે કર્યો છે. એક કાર્યકર્તાની જેમ જે કાંઈ લોકોના પ્રશ્નો હોય એ પ્રશ્નોના નિરાકરણ કરવા માટે થઈને સતત ને સતત હું આ લોકોની વચ્ચે રહી છું. જે કાંઈ લોકોની લાગણી હશે એ લોકોએ અહીંયા વ્યક્ત કરી હશે અને પાર્ટી મને જે આદેશ આપશે એ કામ કરી. એક મહત્વની વાત એ છે કે આ વખતે બધા એમ જ દાવેદારોની સંખ્યા વધી છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીનો પરિવાર છે એ પરિવાર મોટો થઈ રહ્યો છે. સમગ્ર વિશ્વમાં નરેન્દ્રભાઈ મોદીએ આપણા દેશનું નામ રોશન કર્યું છે અને અત્યારે જ્યારે પાર્ટીનો પરિવાર એક મોટો થતો હોય ત્યારે સ્વાભાવિક છે કે બધાને પોતાના માટે કંઈક ને કંઈક લાગણી હોય, અપેક્ષા હોય, પરંતુ અંતે પાર્ટી જેના ઉપર કળશ દોડે એ ફાઇનલ થતું હોય છે. એ તો પાર્ટી જ નક્કી કરશે ને ભાઈ. રાજકોટ ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન કોર્પોરેટર ભાજપના ભાનુબેન બાબરિયા, તેઓનું કહેવાનું એમ છે કે લોકોની લાગણી અને માગણી છે તેથી દાવેદારી માટે આવ્યા છે તેઓ. અને તેઓનું કહેવાનું એમ છે કે નરેન્દ્ર મોદીના જે વિકાસ યાત્રા છે એમાં ફરીથી જોડાવા માટે દાવેદારી કરી છે. લોકોની માગણી છે, સમર્થકોએ પણ કીધું છે, અને એટલે જ રાજકોટ ગ્રામ્યમાં પોતે દાવેદારી કરવા આવ્યા છે. કેમેરાબેન જય ભીંડે સાથે ધર્મેશભાઈ, રાજકોટ.